नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर 6 भागीदारनी निवृत्ति में आगळ वधी आजे आपणो लेक्चर नंबर 2 चलो आजे आपणे दाखला तरफ आगळ वधीए छीए। विभाग 1 में नफा नुकसानू नवू प्रमाण मेळवू, एमां छेले आपणे रीत नंबर 1 भण्या हता, सिम्पल दाखला। जूनू प्रमाण, ईज नवू प्रमाण, ईज लाभनू प्रमाण, ई आपणे रीत नंबर 1 में भणी गया छीए। हवे आजे चालू करीए छीए रीत नंबर 2। तो चोपड़ामां हेडिंग बांधो रीत नंबर 2, चालू भागीदारोनो लाभ आपेलो होय। हवे आपणे जेम प्रवेशनी अंदर हेडिंग बांधो पहेला, जेम प्रवेशनी अंदर तमने रकममां त्याग आपेलो होय, એમ અહીંયા તમને રકમમાં લાભ આપેલો હોય। ચાલુ ભાગીદારો એટલે x y ને z ત્રણ ભાગીદારો હોય, એમાં z નિવૃત્ત થઈ જાય તો x અને y છે ઈ બાકીના ભાગીદારો છે, એને ભાગીદારી પેઢી ચાલુ રાખે છે એટલે એને ચાલુ ભાગીદારો કહેવાય। તો રકમમાં તમને ચાલુ ભાગીદારોનો લાભ આપેલો હોય। હવે આપણે પુનર્ગઠન ભણી ગયા છીએ। પુનર્ગઠનમાં આપણે જોયું હતું, તમે ન લખતા આવે, પુનર્ગઠનમાં આપણે જોયું હતું લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, જોયું તો કે નહીં। હવે અત્યારે આપણે શેના દાખલા ભણીએ છીએ, નવું નનું પ્રમાણ મેળવવાના દાખલા ભણીએ છીએ। તો નવા પ્રમાણને તમે કરતા બનાવો એટલે જૂનું પ્રમાણ જે આ બાજુ માઇનસમાં છે એ સામે વહી જાય એટલે પ્લસ થઈ જાય। તો સૂત્ર થઈ જાય નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ। લખો સૂત્ર, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ। તો ખાસ યાદ રાખો કે પ્રવેશ ચેપ્ટર હોય તો પ્રવેશની અંદર નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ, અને નિવૃત્તિ હોય તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ। એટલે ત્યાગ હોય તો માઇનસ થશે અને લાભ હોય તો પ્લસ થશે, બરાબર। આ રીતે યાદ રાખવાનું નવા પ્રમાણનું સૂત્ર। પ્રવેશની અંદર તમને રકમમાં ત્યાગ આપ્યો હોય, નિવૃત્તિની અંદર તમને રકમમાં બાકીના ભાગીદારો છે એનો લાભ આપેલો હોય। તો હવે આપણે આગળ દાખલા તરફ જઈએ છીએ। સૂત્ર લખી નાખ્યું બધાએ, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ। ચાલો બધા રકમમાં ધ્યાન આપો। સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો ત્રીજો હેડિંગ બાંધો ચોપડામાં તમારા, સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નો ત્રીજો। બધા સ્ક્રીનમાં રકમમાં ધ્યાન આપો। પી ક્યુ અને આર 40%, 20% અને 40%ના પ્રમાણમાં નફા નુકસાન વહેતા ભાગીદારો છે, એમાં ક્યુ નિવૃત્ત થાય છે। હવે ક્યુ નિવૃત્ત થાય એટલે અત્યાર સુધી રોટલાના 3 ભાગ પડતા હતા, હવે રોટલાના 2 જ ભાગ પડશે, પી અને આર। એનો મતલબ એમ કે ક્યુ ના ભાગનો રોટલો છે એ પી અને આર ને મળશે, એટલે પી ને આર ને ક્યુ નો ભાગ મળે। તો જે ક્યુ નો નફા ભાગ છે એમાંથી પી ને 3/20 ભાગ અને આર ને 1/20 ભાગ મળે છે। તો નવું નનું પ્રમાણ અને લાભનું પ્રમાણ મેળવો। તો લખતાની સાથે બધા સ્ક્રીનમાં ધ્યાન આપો। સૌથી પહેલા આપણે લખશું પી જેમ ક્યુ જેમ આર, 40%, 20%, 40% બરાબર 100। બધાને 20 વડે ભાગો એટલે 20 × 2 = 40, 20 × 1 = 20 અને 20 × 2 = 40, 20 × 5 = 100 એટલે 2:1:2 બરાબર 5। આ આવશે જૂનું પ્રમાણ, ઓકે લખજો। પછી હવે એમાંથી ક્યુ નિવૃત્ત થાય છે, તો રકમમાં તમને ક્યુ નિવૃત્ત થવાથી પી નો લાભ અને આર નો લાભ આપ્યો છે। પી નો લાભ છે 3/20 અને આર નો લાભ છે 1/20। આ બે નો જે લાભ હોય ને એ નિવૃત્તનું નનું પ્રમાણ હોય। જો જે આ બે નો લાભ 3/20 અને 1/20 એટલે 4/20, 4×5 = 20 એટલે 1/5।
तो क्यू नो नफा भाग जो लियो एक ना छेद में पांच छे के नहीं। हवे सूत्र मुकी दिए नव प्रमाण बराबर जूनू प्रमाण वत्ता लाभ। तो नवा प्रमाण में हवे क्यू तो वयो जाय छे एटले बे ज आवशे पी अने आर। तो जूनू प्रमाण बे नू पी अने आर नू जवो तो बे ना छेद में पांच अने बे ना छेद में पांच सरखू छे। पछी बे मा प्लस प्लस लाभ मा पी नो लाभ त्रण ना छेद मा वीस अने आर नो लाभ एक ना छेद मा वीस। चोकड़ी गुणाकार करिए एटले वीस दू चालीस प्लस पांच तेरी पंदर छेद मा वीस पंचा सो। आर मा वीस दू चालीस प्लस पांच एकु पांच छेद मा वीस पंचा सो एटले पी मा आवशे पंचावन ना छेद मा सो अने आर मा आवशे पिस्तालीस ना छेद मा सो। तो नव प्रमाण पी जेम आर पंचावन जेम पिस्तालीस एने तमे पांच वडे भागो एटले अग्यार पंचा पंचावन ने नव पंचा एटले अग्यार जेम नव। आ उपरांत रकम में लाभ नु प्रमाण पण मेळवानुं छे। तो लाभ जवो पी ने आर नो त्रण ना छेद में वीस अने एक ना छेद में वीस एटले पी जेम आर एटले त्रण जेम एक। ओके अहीं वीडियो स्टॉप करीने शांति थी दाखलो लखी लियो। हूँ आगळ जावा दऊं छूं। चलो दाखलो लखाई जाए एटले नीचे याद राखो करीने लखो। चालू भागीदारों नो लाभ बराबर निवृत्त भागीदार नो नफा भाग। તમે જોઈ લ્યો પી અને આર છે એના લાભનો તમે સરવાળો કરો ત્રણ ના છેદમાં વીસ પ્લસ એક ના છેદમાં વીસ એટલે ચાર ના છેદમાં વીસ એટલે ચાર પંચા વીસ એટલે એક ના છેદમાં પાંચ એ નિવૃત્તનો નફા ભાગ હોય। નિવૃત્ત કોણ છે આમાં ક્યુ। તો જુઓ જે ક્યુનો નફા ભાગ એક પંચમાંશ છે કે નહીં એટલે ચાલુ ભાગીદારોનો લાભ બરાબર નિવૃત્તનો નફા ભાગ। ઓકે તો આ બધું લખી લ્યો શાંતિથી વિડિયો સ્ટોપ કરીને। ચાલો હવે લખાઈ ગયું બધાને દાખલા નંબર ત્રણ નો ચાર જોઈ છે સ્ક્રીનમાં ધ્યાન આપો। એમ એન ઓ ત્રણ ભાગીદારો ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે એમાં હવે એમ નિવૃત્ત થાય છે એટલે પેલો ભાગીદાર નિવૃત્ત થાય છે। તો એમ છે એનો જે નફા ભાગ હતો એમાંથી એન અને ઓ ને લાભ મળે। એન ને એક ના છેદમાં દસ ભાગ અને બાકીનો ભાગ ઓ ને મળે છે તો એ બાકીનો ભાગ આપણે શોધવો પડશે। તો હમણાં જ આપણે સૂત્ર જોયું કે ચાલુ ભાગીદારોનો લાભ બરાબર નિવૃત્તનો નફા ભાગ। તો પેલા તો તમે સ્ક્રીનમાં ધ્યાન આપો જવાબ કરીને એમ એન ઓ જૂનું પ્રમાણ છે ત્રણ જેમ બે જેમ એક બરાબર છ। હવે એમાં એમ નિવૃત્ત થાય છે તો એમનો નફા ભાગ છે ત્રણ ના છેદમાં છ એટલે એક ના છેદમાં બે બરાબર। હવે ઓલું સૂત્ર મૂકીએ તો એ મુજબ ચાલુ ભાગીદારોનો લાભ બરાબર નિવૃત્તનો નફા ભાગ એટલે ચાલુ ભાગીદારો કોણ કહેવાય એન અને ઓ। તો એન નો લાભ પ્લસ ઓ નો લાભ બરાબર નિવૃત્ત એટલે એમનો નફા ભાગ। તો એમનો લાભ એન નો લાભ તમને આપ્યો છે રકમમાં એક ના છેદમાં દસ પ્લસ ઓ નો લાભ નથી આપ્યો એટલે ઓ નો લાભ એમને અને એમનો નફા ભાગ એક ના છેદમાં બે। ચાલુ ભાગીદારોનો લાભ બરાબર નિવૃત્તનો નફા ભાગ હવે ઓનો લાભ મળી જાય કે નહીં આ એક ના છેદમાં દસ ને સામે લઈ જાવ એટલે માઇનસ થઈ જાય એટલે ઓનો લાભ બરાબર એક દુત્યાંશ માઇનસ એક ના છેદમાં દસ। ચોકડી ગુણાકાર કરો એટલે દસ એકા દસ બે એકુ બે અને દસ બે વીસ એમે હાલે તો આઠ ના છેદમાં વીસ આવે અડધા કરો એટલે ચાર ના છેદમાં દસ આવે। અધરવાઇઝ તમે એક દુત્યાંશ છે અને છેદમાં ગમે એમ કરીને દસ લ્યા હોય તો પાંચ પાંચ વડે ઉપર નીચે ગુણો તો પાંચ એકુ પાંચ છેદમાં બે પંચા દસ
અને માઇનસ એકના છેદમાં દસ એ તો એમને રાખવાના. હવે છેદમાં બે ના દસ હોય એટલે પાંચ માઇનસ એક એટલે ચાર ના છેદમાં દસ. મેં અહીંયા છેદમાં દસ શું કામ રાખ્યા? હજી તમે જુઓ તો બે ના છેદમાં પાંચ થાય નહીં કરવાના, કારણ કે તમે જુઓ એન નો લાભ એક ના છેદમાં દસ, ઓ નો લાભ ચાર ના છેદમાં દસ. હવે એને બે ના છેદમાં પાંચ નો કરાય. સમજાણું બધાને? ચાલો હવે સૂત્ર મૂકી દઈએ. નવું પ્રમાણ, ઓ નો લાભ ચાર ના છેદમાં દસ અને એન નો લાભ એક ના છેદમાં દસ. ચેક કરવું હોય તો કરી લ્યો. ચાલુ ભાગીદારોનો લાભ ચાર ના છેદમાં દસ અને એક ના છેદમાં દસ એટલે પાંચ ના છેદમાં દસ એટલે પાંચ દુ દસ એટલે એક દુત્યાંશ. એ નિવૃત્તનો નફા ભાગ થાય. નિવૃત્ત એટલે એમ, એમનો નફા ભાગ એક દુત્યાંશ. જો જે થઈ ગયો કે નહીં. હવે સૂત્ર મૂકી દઈએ. નવું સોરી લાભનું પ્રમાણ અહીંયા મળી જશે ચાર જેમ એક એન જેમ ઓ, એક જેમ ચાર આવશે. હવે સૂત્ર મૂકી દઈએ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. તો નવા પ્રમાણમાં બે જ આવશે એન અને ઓ. જૂનું પ્રમાણ છે એનું બે ના છેદમાં છ અને એક ના છેદમાં છ પ્લસ પ્લસ લાભની અંદર છે એન નો લાભ એક ના છેદમાં દસ અને ઓ નો લાભ ચાર ના છેદમાં દસ. ચોકડી ગુણાકાર કરો એટલે દસ દુ વીસ પ્લસ છ એકુ છ છેદમાં સાઠ. ઓ માં દસ એકુ દસ પ્લસ છ ચોક ચોવીસ છેદમાં સાઠ એટલે છવ્વીસ ના છેદમાં સાઠ અને ચોત્રીસ ના છેદમાં સાઠ. તો એન જેમ ઓ છવ્વીસ જેમ ચોત્રીસ એટલે તેર જેમ સત્તર. ઓકે, અહીંયા વિડીયો સ્ટોપ કરીને શાંતિથી લખી લ્યો. ચાલો લખાઈ ગયું. હવે હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર ત્રણ ગણવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.